साबरकांठा જિલ્લાના પ્રાંતિત તાલુકાના સોનાસણ ખાતે બટાકાના ભાવ પૂરતા ન મળતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેતીને જાકારો આપવા માટે ચાર જિલ્લાના ખેડૂતોનું સંમેલન યોજાયું. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એમ ચાર જિલ્લાના ખેડૂતોનું વિશાળ સંમેલન મળ્યું હતું, જેમાં સોનાસણ, તલોદ, ચિલોડા, ગાંધીનગર, મોડાસા, બનાસકાંઠા સહિતના ગામોમાંથી નાના મોટા ખેડૂતો આપમેરે ઉમટી પડ્યા હતા અને બટાકાના ભાવમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ફાર્મિંગ કોન્ટ્રાક્ટ ઉપર બટાકાની ખેતીને જાકારો આપવા માટે ખેડૂતોને હાકલ કરી છે. બટાકાની પેપ્સિકો, બાલાજી, મેકેન, ઇસ્કોન, આઈફોન, ફનવે વગેરે બટાકાની કંપની છે અને તેમાં ગઈ સાલનો ભાવ 185 થી 210 હતો અને આ સાલ 185 થી 210 છે. તેના વિરોધમાં ખેડૂતોને બટાકાના 300 રૂપિયાથી વધુ ભાવ ન મળે ત્યાં સુધી કોઈપણ કંપની સાથે કોન્ટેક્ટ કર ફાર્મિંગની ખેતીમાં જોડાવું નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો બટાકાના ભાવ ન મળતા હોય તો અન્ય ખેતી કરવી, પરંતુ જ્યાં સુધી બટાકાના ભાવ ન મળે ત્યાં સુધી બટાકાની વાવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ સોગંદ લેવામાં આવ્યા. આજના યુગમાં ખેતીના બિયારણો, ખાતર અને ડીઝલના ભાવ વધતા ખેતીમાં પણ પહેલાં કરતાં વધુ રોકાણ થાય છે, પરંતુ પૂરતા ભાવ ન મળતા છેલ્લે સરવારે કઈ બચત ખેડૂતોને થતી નથી, જેનાથી ખેડૂત આર્થિક બોજામાં ઉતરી જાય છે. બટાકાના પૂરતા ભાવ માટે કૃષિમંત્રી અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી ખેડૂતોની આપવીતી ધ્યાને લાવવા માટે પણ ખેડૂતોએ તૈયારી બતાવી હતી. તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઋષિકેશભાઈ પટેલ, મોદી લલિતભાઈ, બિપિનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજ રોજ સોનાસણ મુકામે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાની ખેતી કરતા કિસાનો એકત્રિત થયા છે. એમની વેદના, એમના પ્રશ્નો, જે ભાવ બાબતના પ્રશ્નો છે, જે ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે, પોષણક્ષમ ભાવ નથી, એ બાબતે સૌ પહેલાં અમીરગઢ ખાતે ખેડૂતોની મિટિંગ થઈ, ત્યારબાદ વડાલીમાં થઈ અને આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવ્યા છે એમની વેદના વ્યક્ત કરવા માટે. અને ખેડૂતો નિર્ધાર કરી રહ્યા છે કે અમને પોષણક્ષમ ભાવ 300 રૂપિયાથી ઓછા કોઈ ભાવ પાલવે એમ નથી અને એ ભાવ નહીં મળે તો અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેડૂતો ખેતી કરવા માટે તૈયાર નથી અને એનો આજે પ્રતિજ્ઞા લઈ અને જો પોષણક્ષમ ભાવ નહીં મળે અને એના નીતિ નિયમોની અંદર પોષણક્ષમ નીતિ નિયમો નહીં હોય તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા સંગઠનથી ખેડૂત ખેતી નહીં કરે અને નહીં કરે એવી પ્રતિજ્ઞા લઈ અહીંયાથી જવાનું. અત્યારે હાલ તો જ્યાં સુધી ભાવ મળતા હતા એ બહુ જૂના હતા, પરંતુ 1.5 વર્ષથી જે મોંઘવારી વધી છે ડીઝલની અંદર, ખાતરની અંદર, મજૂરીની અંદર, ઓજારોની અંદર, જે આપણને પોસાય એવી નથી એ પ્રમાણેના અત્યારના ભાવ મળતા નથી અને એ પ્રમાણે જો હવે ભાવ ચૂકવવામાં આવશે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતને પોસાય એવી શક્યતા છે નહીં. વિચાર આવવાનું મુખ્ય કારણ કે જે કંપનીઓ છે ખેડૂતો જોડે ખેડૂતોનું શોષણ કરતી હતી, પોષણક્ષમ ભાવો આપતી નથી, એના માટે આ વિચાર આવ્યો કે પાછલા 3-4 વર્ષથી કોઈ કંપનીએ કોઈ ભાવ વધારો કર્યો નહોતો, જ્યારે ડીઝલ, ખાતર અને બીજા ભાવોમાં મજૂરી સુધીમાં ભાવ વધારો થયેલો હતો પણ કંપની કોઈ ભાવ વધારો કરતી નથી. એમનું જે બિયારણ આપે છે બિયારણમાં ભાવ વધારે છે પણ અમારી જોડેથી જે માલ ખરીદી છે એમાં કોઈ ભાવ વધારો કરેલ નથી, એટલે આ એક વિચાર આવેલો અમને. પ્રથમ મિટિંગ અમીરગઢ તાલુકામાં થઈ હતી બનાસકાંઠા જિલ્લાના, બીજી મિટિંગ વડાલી સાબરકાંઠા જિલ્લામાં થઈ હતી અને ત્રીજી મિટિંગ એ ચેનમાં આજે અહીંયા અરવલ્લી જિલ્લામાં સુનાસણા ગામે યોજવામાં આવી છે. બહોળી સંખ્યામાં આજે ખેડૂતો અહીંયા ભેગા થયા છે. પોષણક્ષમ ભાવ અમને નહીં આપવામાં આવે તો અમે બધા ખેડૂતો જેવી રીતે વડાલીમાં, અમીરગઢમાં પ્રતિજ્ઞા લીધી હતી કે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કોઈ ખેતી કરશું નહીં, એવી રીતે કંપનીની કોઈ વેરાયટી અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વાવશું નહીં. આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોની એક આજે મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગ કરવા પાછળનો મુખ્ય આશય કે ખેડૂતોને જે અત્યારે કંપનીઓ સાથે જે કોન્ટ્રાક્ટ કરી જે બટાકા વાવવામાં આવે છે આ બટાકાનો જે પૂરતો પોષણક્ષમ ભાવ મળતો નથી, આજની જે સાંપ્રત મોંઘવારી અને જે ખર્ચાઓ જે ખેડૂતોને પરવડતા નથી અને એના અનુસંધાને આજે ઉત્પાદન પણ થતું નથી, આજે જેટલું ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદન થતું નથી અને સામે ભાવ પણ મળતા નથી, એના કારણે દિન પ્રતિદિન ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, ખેડૂતને આર્થિક રીતે પોસાતું નથી. ત્યારે કંપનીઓ સાથે જે કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ ફાર્મિંગ મુજબના જે ભાવ નક્કી કરવામાં આવે છે એ ભાવમાં વધારો કરવા,
मिनिमम खेडूतने 300 रुपया थी ओछो भाव कोईपण संजोगे परवड़े एवं नहीं त्यारे आजे तमाम साबरकांठा जिल्लाना एमो खास करीने मारा सोनासनथी आजूबाजूना तमाम पट्टाना तमाम खेडूतो अहींया भेगा थया अहींया बनासकांठाथी पण खेडूतो आया छे अहींया अरवल्लीथी पण खेडूतो आया अहींया गांधीनगरथी पण खेडूतो आया छे आ बधाज खेडूतोए भेगा थई एक सरस युनिटी बनाई आवनारा दिवसोमां टूंक समयमां कंपनीओ साथे आ बाबते तात्कालिक कंपनीओ पण आमो प्रोजेक्टे विचारे एवी अमारा बधानी मांगणी छे के तात्कालिक पॉजिटिव विचारी अने खेडूतोने मिनिमम तमाम जे कॉन्ट्राक्ट फार्मिंग मुजबना जे भाव नक्की थाय 300 थी ओछा ना होय तो ज खेडूतोने परवड़े एवी परिस्थिति छे तो खेडूतो माटे आजे बधा ज खेडूतो एकटा थया बटाકા વાવતા તમામ ખેડૂતો આજે એકત્રિત થયા છે આ બાબતે અત્યારે હાલ પ્લાનિંગ ચાલે છે તમામ તાલુકા લેવલે જિલ્લા લેવલે સરકારનું પણ જ્યાં ધ્યાન દોરવાનું છે ત્યાં ધ્યાન દોરી અને પછી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી કંપની શું પોઝિટિવ જવાબ અને અમે પણ આશ્ચર્ય અપેક્ષા રાખીએ કે આ બાબતે કંપનીઓ કારણ કંપનીઓનું નફાનું ધોરણ આપણે જાણીએ છીએ કે આજે 20 કિલો બટાકા જો કંપનીને આપણે આપ્યા હોય એ કંપની જે માર્કેટમાં છેલ્લે વેચવા મૂકે છે ત્યારે આજે એક વેફર 65 ગ્રામનું વેફરનું પેકેટ હોય એ 10 રૂપિયા માર્કેટમાં વેચાય છે એ મુજબ જોઈએ તો 3000 રૂપિયે એક 20 કિલો બટાકાનું પ્રોડક્શન આજે માર્કેટમાં વેચાય છે એક સામાન્ય રાજકોટના જો બાલાજી વેફરમાં રાજકોટમાં આજથી 7 વર્ષ પહેલાં એક સામાન્ય એક નાસ્તાની દુકાન ચલાવતો આજે એક માલિક આજે મોટી બાલાજી વેફરની કંપની બની દે તો 7 વર્ષમાં પ્રોડક્શન કરી અને એ કોના કારણે તો બટાકાના ઉત્પાદનથી વેફરની આખી મોટી ફેક્ટરી બનાવી શકતો હોય તો ખેડૂત જે જગ્યાએ ત્યાં જ છે હજી ખેડૂતના માથે હજી કોઈપણ ખેડૂતના 7-12માં કેસીસીની લોનો નીકળી હોય એવું અમે જોયું નથી બધાની 7-12ની એન્ટ્રીમાં કેસીસીની લોનો ચાલુ જ છે એટલે ખેડૂત કયો સુખી થયો નથી થયો છે તો માત્ર કંપનીઓ સુખી થઈ રહી છે ત્યારે ખેડૂતોનો એક જ આક્રોશ છે કે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવમાં મળવા જોઈએ એવી અમારી બધાની માગણી છે।